ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका हरि ओम। ओम श्री कृष्ण परमात्मने नमः। विनोबाजीना गीता प्रवचनो अध्याय 12 भाग पहलो। सगुण निर्गुण भक्ति। गंगानो प्रवाह बधे पावन अने पवित्र छे, पण तेमाए हरिद्वार, काशी, प्रयाग एवा स्थळो वधारे पवित्र छे। તેમણે આખાએ સંસારને પાવન કરેલો છે। ભગવદ્ ગીતાની સ્થિતિ એવી જ છે। આરંભથી અંત સુધી ભગવદ્ ગીતા આખી પવિત્ર છે, પણ વચલા કેટલાક અધ્યાયો તીર્થરૂપ બન્યા છે। જે અધ્યાયની બાબતમાં આજે કહેવાનું છે તે ખૂબ પાવન તીર્થ બનેલ છે। ખુદ ભગવાને આ અધ્યાયને अमृतधार कहो छे। ये तु धर्म्यामृतमिदं यथोक्तं परियुपासते। आ धर्मामृतने सेवे श्रद्धाथी जेम मे कहूं। आ नानकड़ो 20 ज श्लोकनो अध्याय छे, पण खरेखर अमृतनी धार छे। अमृत जेवो मीठो छे, संजीवनी रूप छे। આ અધ્યાયમાં ભગવાનને મોઢે ભક્તિરસના મહિમાનું તત્વ ગવાયેલું છે। ખરું જોતાં છઠ્ઠા અધ્યાયથી માંડીને ભક્તિરસના તત્વનો પ્રારંભ થયો છે। પાંચમા અધ્યાયની સમાપ્તિ સુધી જીવનનું શાસ્ત્ર જોયું, સ્વધર્માચરણનું કર્મ, તેને મદદ કરનારું એવું માનસિક સાધનારૂપ વિકર્મ, આ બેની સાધના વડે કર્મને પૂરેપૂરું ભસ્મ કરનારી છેવટની અકર્મની ભૂમિકા, આ બધી વાતોનો પહેલા 5 અધ્યાય સુધી વિચાર થયો। અહીં જીવનનું શાસ્ત્ર પૂરું થયું। પછીથી એક રીતે જોઈએ તો 6 અધ્યાયથી માંડીને 11 અધ્યાયના છેવટ સુધી ભક્તિ તત્વનો જ વિચાર થયો છે। શરૂઆત એકાગ્રતાની વાતથી થઈ। ચિત્તની એકાગ્રતા કેમ થાય, તેના સાધનો કયા, ચિત્તની એકાગ્રતાની આવશ્યકતા શા માટે છે, એ બધું 6 અધ્યાયમાં કહ્યું છે। 11 અધ્યાયમાં સમગ્રતાની વાત કહી છે। એકાગ્રતાથી માંડીને સમગ્રતા સુધીની આવડી મોટી મજલ આપણે કેમ પૂરી કરી તે જોઈ જવું જોઈએ। ચિત્તની એકાગ્રતાથી શરૂઆત થઈ। એ એકાગ્રતા થયા પછી માણસ ગમે તે વિષય ઉપર ચર્ચા કરી શકે। મારા મનગમતા વિષયની વાત કરું તો ચિત્તની એકાગ્રતાનો ઉપયોગ ગણિતના અભ્યાસને સારું થઈ શકે, એમાં રૂડું ફળ મળ્યા વગર નહીં રહે। પણ ચિત્તની એકાગ્રતાનું એ સર્વોત્તમ સાધ્ય નથી। ગણિતના અભ્યાસથી ચિત્તની એકાગ્રતાની પૂરી કસોટી થતી નથી। ગણિતમાં અથવા એવા બીજા એકાદ જ્ઞાનના પ્રાંતમાં ચિત્તની એકાગ્રતાથી સફળતા મળશે, પણ એ તેની ખરી પરીક્ષા નથી। તેથી 7 અધ્યાયમાં એ એકાગ્ર થયેલી નજર ઈશ્વરના ચરણ ઉપર રાખવી જોઈએ।
આઠમા અધ્યાયમાં કહ્યું કે ઈશ્વરને ચરણે એક ધારી એકાગ્રતા રહે તેટલા ખાતર અને વાણી કાન આંખ કાયમ ત્યાં રહે તેટલા ખાતર મરણ સુધી પ્રયત્ન ચાલુ રાખવા. આપણી બધી ઇન્દ્રિયોને એનો પાકો મહાવરો બેસવો જોઈએ. બધી ઇન્દ્રિયોને પાકું વળગણ પડી ગયું અને તે વિના બીજો ભાવ રહ્યો નથી એવું થવું જોઈએ. બધી ઇન્દ્રિયોને ભગવાનનું ઘેલું લાગવું જોઈએ. પાસે કોઈ વિલાપ કરતું હોય, અગર ભજન કરતું હોય, કોઈ વાસનાની ઝાળ ગૂંથતું હોય, અગર વિરક્ત એવા સજ્જનોનો સંતોનો સમાગમ હોય, સૂર્ય હોય કે અંધારું હોય, ગમે તે હોય, પણ મરણ વખતે ચિત્તની સામે પરમેશ્વર આવીને ખડો રહે એ રીતે આખી જિંદગી બધી ઇન્દ્રિયોને આદત પાડવી એવી સાતત્યની શીખ આઠમા અધ્યાયમાં આપી છે. છઠ્ઠા અધ્યાયમાં એકાગ્રતા, સાતમામાં ઈશ્વરાભિમુખ એકાગ્રતા એટલે કે પ્રપત્તિ, આઠમામાં સાતત્ય યોગ અને નવમામાં સમર્પણતા શીખવી છે. દસમા અધ્યાયમાં ક્રમિકતા બતાવી છે. એક પછી એક પગથિયું ચડીને ઈશ્વરનું રૂપ ચિત્તમાં કેમ ઊંડું ઉતારવું, કીડીથી માંડીને બ્રહ્મદેવ સુધી સર્વત્ર ભરેલો પરમાત્મા ધીમે ધીમે કેવી રીતે પચાવવો તેની વાત કરી છે. અગિયારમા અધ્યાયમાં સમગ્રતા કહી છે. વિશ્વરૂપ દર્શનને જ હું સમગ્રતા યોગ કહું છું. વિશ્વરૂપ દર્શન એટલે એકાદ નજવી ધૂળના રજકણમાં પણ આખું વિશ્વ ભરેલું છે એ વાતનો અનુભવ કરવો, તે એ જ વિરાટ દર્શન છે. આવી છઠ્ઠા અધ્યાયથી માંડીને અગિયારમા અધ્યાય સુધી ભક્તિરસની જુદી જુદી રીતે કહેલી છણાવટ છે અને તે આપણે જોઈ છે. બારમા અધ્યાયમાં ભક્તિ તત્વની સમાપ્તિ કરવાની છે. સમાપ્તિનો સવાલ અર્જુને પૂછ્યો. પાંચમા અધ્યાયમાંના જીવનના આખાએ શાસ્ત્રનો વિચાર પૂરો થતાં જેવો સવાલ અર્જુને પૂછ્યો હતો તેવો જ તેણે અહીં પણ પૂછ્યો છે. અર્જુન પ્રશ્ન પૂછે છે કે કેટલાક સગુણનું ભજન કરે છે ને કેટલાક નિર્ગુણની ઉપાસના કરે છે, તો એ બંનેમાંથી હે ભગવાન તને કયો ભક્ત પ્રિય છે? ભગવાન શું જવાબ આપે? કોઈ માં હોય અને તેના બે દીકરાની બાબતમાં કોઈ સવાલ પૂછે તેવું જ આ થયું. માનો એક દીકરો નાનો હોય, તે માને ખૂબ પ્રેમ ને લાડથી વળગતો હોય, માને જોતાની સાથે તે હરખાઈ જતો હોય, માં જરા આખી પાછી નજર બહાર જાય એટલે તે બેબાકળો થઈ જતો હોય, માંથી આગો જઈને તે દૂર રહી જ ન શકતો હોય, તેને જરાય છોડી શકતો ન હોય, માનો વિયોગ એ નાના દીકરાથી સહેવાતો ન હોય, માની હાજરી ન હોય તો આખો સંસાર તેને સારું શૂન્ય જેવો થઈ જતો હોય, આવો એ માનો એક નાનો બાળક છે. બીજો મોટો દીકરો છે, તેના દિલમાં પણ માને સારું પાર વગરનો પ્રેમ ભરેલો છે, પણ તે સમજણો થયો છે, માથી તો આઘો રહી શકે છે. વર્ષ કે છ મહિના સુધી માને મળવાનું કે દર્શન કરવાનું ન થાય તો એ તેને ચાલે છે. તે માની સેવા કરવા વાળો છે, બધી જવાબદારીનો ભાર માથે લઈ તે કામ કરે છે. વર્ષ કે છ મહિના સુધી દૂર હોય તો તેને ખાસ તકલીફ પડતી નથી, ઉદ્યોગમાં ગૂંથાયેલો હોવાથી માનો વિયોગ તે સહન કરી શકે છે, લોકોમાં તે માન્ય થયેલો છે અને બધે ઠેકાણે તેની ખ્યાતિ થયેલી સાંભળીને માને ખૂબ સુખ થાય છે, આવો એ માનો બીજો દીકરો છે. આવા બે દીકરાની માને સવાલ પૂછો તો તે શું જવાબ દેશે? તેને તમે કહો કે હે માં, આ બે દીકરામાંથી એક જ અમે તને આપવાના છીએ, પસંદ કરી લે. માં શું જવાબ આપશે?
કયા દીકરાને તે સ્વીકારશે? ત્રાજવાના બે પલ્લામાં બંનેને બેસાડી તે શું તેમને તોડવા બેસશે? આ માની ભૂમિકા તમે ધ્યાનમાં લો, કુદરતી રીતે તે શો જવાબ આપશે? તે બિચારી માં કહેશે, વિયોગ થવાનો જ હોય તો મોટા દીકરાનો વેઠીશ, નાનાને એણે છાતીએ વળગાડેલો છે, તેને જે દૂર કરી શકતી નથી, નાનાનું તેને વધારે ખેંચાણ છે, એટલે ધ્યાનમાં રાખીને મોટો આગો થાય તો ચાલશે, એવો કંઈક જવાબ તે આપી છૂટશે. પણ માને વધારે વાલો કયો એ સવાલનો જવાબ નહીં ગણી શકાય. કંઈક કહેવું જોઈએ એટલા ખાતર આટલા ચાર શબ્દો એણે કહ્યા છે, પણ એ શબ્દોને મારી મચડીને તેમાંથી અર્થ કાઢવાનું બરાબર નહીં થાય. પેલા સવાલનો જવાબ આપતા પેલી માને મૂંઝવણ થાય તેવી જ આબેહૂબ મૂંઝવણ ભગવાનના મનમાં થઈ છે. અર્જુન કહે છે, હે ભગવાન, એક તારા પર અત્યંત પ્રેમ રાખનારો, તારું સતત સ્મરણ કરનારો છે, તેની આંખોને તારી ભૂખ છે, પોતાના કાનથી તને પીવાની તેને તરસ છે, હાથ પગ વડે તે તારી સેવા કરે છે, તારી પૂજા કરે છે, આવો એક આ તારો ભક્ત છે. બીજો સ્વાવલંબી, સતત ઇન્દ્રિય નિગ્રહ કરવા વાળો, સર્વભૂત હિતમાં મશગુલ, રાતને દાડો સમાજની નિષ્કામ સેવા કરવામાં તારું પરમેશ્વરનું જાણે કે તેને સ્મરણ પણ થતું નથી, આવો અદ્વૈતમય થયેલો તારો આ બીજો ભક્ત છે. આ બેમાંથી તને કયો પ્રિય છે તે મને કહે. પેલી માએ જેવો જવાબ આપ્યો હતો તેવો જ આ બેહૂબ જવાબ ભગવાને આપ્યો છે. પેલો સગુણ ભક્ત મને વહાલો છે અને પેલો બીજો પણ મારો જ છે. ભગવાન જવાબ આપતા મૂંઝાયા છે, જવાબ આપવાને ખાતર તેઓ આપી છૂટ્યા છે. અને ખરેખર વસ્તુસ્થિતિ એવી છે, અક્ષરશઃ બંને ભક્તો એકરૂપ છે, બંનેની યોગ્યતા સરખી છે, તેમની સરખામણી કરવી એ મર્યાદાનું ઉલ્લંઘન કરવા જેવું છે. પાંચમા અધ્યાયમાં કર્મની બાબતમાં જે અર્જુનનો સવાલ છે તે જ અહીં ભક્તિની બાબતમાં તેણે પૂછ્યો છે. પાંચમા અધ્યાયમાં કર્મ અને વિકર્મ બંનેની સહાયથી માણસ અકર્મની ભૂમિકાએ પહોંચે છે, એ અકર્મ દશા બે રૂપે પ્રગટ થાય છે. એક રાત ને દિવસ અખંડ કામ કરવા છતાં લેશ માત્ર કર્મ ન કરનારો એવો કર્મયોગી, અને બીજો 24 કલાકમાં એક પણ કર્મ ન કરવા છતાં આખા વિશ્વની ઉથલ પાથલ કરનારો એવો સંન્યાસી, એમ બે રૂપે અકર્મ દશા પ્રગટ થાય છે. એ બેની તુલના કેવી રીતે કરવી? વર્તુળની એક બાજુ સાથે બીજીની સરખામણી કરી જુઓ, બંને એક જ વર્તુળની બાજુ છે, એની તુલના કેવી રીતે થાય? બંને બાજુ સરખી લાયક કાંટવાળી છે, એકરૂપ છે. અકર્મની ભૂમિકાના વિવેચનમાં ભગવાને એકને સંન્યાસ અને બીજાને યોગ નામ આપ્યું છે. શબ્દ બે છે પણ બંનેનો અર્થ એક જ છે. સંન્યાસ અને યોગ એ બે વચ્ચેનો સવાલ આખરે સહેલાપણાના મુદ્દા પર ઉકેલ્યો છે. સગુણ નિર્ગુણ સવાલ પણ એવો જ છે. એક જે સગુણ ભક્ત છે તે ઇન્દ્રિય દ્વારા પરમેશ્વરની સેવા કરે છે, બીજો જે નિર્ગુણ ભક્ત છે તે મનથી વિશ્વનું હિત ચિંતવે છે. પહેલો છે તે બહારની સેવામાં મશગુલ દેખાય છે પણ અંદરથી એક સરખું ચિંતન કરે છે. બીજો છે તે પ્રત્યક્ષ કંઈ સેવા કરતો દેખાતો નથી પણ અંદરથી મહાસેવા કાયમ ચાલુ રાખે છે. આ પ્રકારના બે ભક્તોમાંથી ચડિયાતો કોણ? રાત ને દિવસ કર્મ કરતો હોવા છતાં પણ લેશ માત્ર કર્મ ન કરનારો તે સગુણ ભક્ત છે. નિર્ગુણ ઉપાસક અંદરથી
સર્વના હિતનું ચિંતન કરે છે, સર્વના હિતની ફિકર રાખે છે। આ બંને ભક્તો અંદરથી એક રૂપ જ છે, બહારથી કદાચ જુદા દેખાતા હોય એમ બને, પણ તે બંને સરખા છે, બંને પરમેશ્વરના લાડકા છે। પણ સગુણ ભક્તિ વધારે સુલભ છે, જે જવાબ પાંચમા અધ્યાયમાં આપ્યો છે તે જ અહીં પણ આપ્યો છે। સગુણ ભક્તિ યોગમાં ઇન્દ્રિયો પાસેથી પ્રત્યક્ષ કામ લઈ શકાય છે। ઇન્દ્રિયો સાધનરૂપ છે, વિઘ્નરૂપ છે અથવા ઉભયરૂપ છે, તે મારનારી છે કે તારનારી છે તે જોનારની દૃષ્ટિ પર અવલંબે છે। ધારો કે કોઈક માણસની માં મરણ પથારીએ પડી છે અને તેણે માને મળવા જવું છે। વચ્ચે 15 માઇલનો રસ્તો છે, એ રસ્તો મોટર જાય એવો નથી, ગમે તેવી ભાંગી તૂટી પગદંડી છે। આવે વખતે આ પગદંડી સાધન છે કે વિઘ્ન છે? કોઈ કહેશે, શા સારું આ ભૂંડો રસ્તો આડો આવ્યો, વચ્ચે આવો રસ્તો ન હોત તો તાબડતોડ માને જઈને મળ્યો હોત। એવા માણસ માટે એ રસ્તો દુશ્મન છે, રસ્તો ખૂંદતો ખૂંદતો જે જાય છે તેને રસ્તા પર ગુસ્સો ચડ્યો છે, છતાં ગમે તેમ તો એ માને મળવા ઝટ ઝટ પગ ઉપાડી તેને માં પાસે પહોંચ્યા વગર છૂટકો નથી। રસ્તો દુશ્મન છે એમ કહી તે ત્યાં જ માથે હાથ દઈને બેસી જાય તો દુશ્મન જેવો લાગનારો એ રસ્તો તેને જીતી ગયો જાણવો। ઝટ ઝટ ચાલવા માંડ્યો અને ચાલતો રહ્યો તો એ દુશ્મનને પણ જીતી જશે। બીજો માણસ કહેશે, આ જંગલ છે પણ ચાલીને જવાને આટલો રસ્તો છે, આ રસ્તો છે તે ઘણું છે, એ મને માની પાસે પહોંચાડશે, આ રસ્તો ન હોત તો હું આ વગડામાંથી શી રીતે આગળ જાત। આવું કહી એ પગદંડીને સાધન ગણી તે ઝટ ઝટ પગ ઉપાડતો ચાલ્યો જાય છે। તે રસ્તાને માટે તેના મનમાં પ્રેમની લાગણી થશે, તેને તે પોતાનો મિત્ર માનશે। રસ્તાને દુશ્મન ગણો કે દોસ્ત ગણો, અંતર વધારનારો ગણો કે અંતર ઘટાડનારો ગણો, ઝટ ઝટ પગ ઉપાડવાનું કામ કર્યા વગર છૂટકો નથી। રસ્તો વિઘ્નરૂપ છે કે સાધનરૂપ, તે માણસના ચિત્તની ભૂમિકા, તેની જેવી દૃષ્ટિ તેના પર આધાર રાખે છે। ઇન્દ્રિયોનું એવું જ છે, તે વિઘ્નરૂપ છે કે સાધનરૂપ, તે તમારી દૃષ્ટિ પર આધાર રાખે છે। સગુણ ઉપાસકને સારું ઇન્દ્રિયો સાધનરૂપ છે, ઇન્દ્રિયો એ ફૂલ છે, તે ફૂલ પરમાત્માને ચડાવવાના છે। આંખોથી હરિરૂપ જોવું, કાનોથી હરિકથા સાંભળવી, જીભથી હરિનામ ઉચ્ચારવું, પગ વડે તીર્થયાત્રા કરવી અને હાથ વડે સેવા પૂજા કરવી, આમ તે બધી ઇન્દ્રિયો પરમેશ્વરને ચડાવે છે। પછી તે ઇન્દ્રિયો ભોગને માટે રહેતી નથી, ફૂલ દેવને ચડાવવાને માટે હોય છે। ફૂલની માળા પોતાના ગળામાં પહેરવાની હોતી નથી, તે જ પ્રમાણે ઇન્દ્રિયોનો ઉપયોગ ઈશ્વરની સેવામાં કરવાનો છે। આ છે સગુણોપાસકની દૃષ્ટિ। પણ નિર્ગુણોપાસકને ઇન્દ્રિયો વિઘ્નરૂપ લાગે છે, તે તેમને સંયમમાં રાખે છે, પૂરી રાખે છે। સગુણોપાસકને એવું કરવું પડતું નથી, તે બધી ઇન્દ્રિયોને હરિચરણે અર્પણ કરે છે। બંને રીત ઇન્દ્રિય નિગ્રહની જ છે, ઇન્દ્રિય દમનના આ બંને પ્રકાર છે। ગમે તેમ માનો પણ ઇન્દ્રિયોને તાબામાં રાખો,
ધ્યેય એક જ છે, તેમને વિષયોમાં ભટકવા દેવી નહીં. એક રીતે સુલભ છે, બીજી કઠણ છે. બેમાંથી કઈ રીત આપણે પસંદ કરવી છે, સુલભ રીત કે કઠણ, તે આપણા ઉપર છોડેલું છે. અધ્યાય 12મો ભાગ પહેલો અહીંયા પૂર્ણ થયો. ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. હરિ ઓમ. ढूंढता है तो किसका सहारा.